નમસ્તે બાળકો, શૈક્ષણિક સંકુલ માંડાવડમાં તમારું સ્વાગત છે. ધોરણ 6 વિષય ઇંગ્લિશ. હવે બાળકો, આપણે આગળના વિડીયોમાં એક્ટિવિટી 4 સુધી જોયું હતું, આજે આપણે જોઈશું એક્ટિવિટી 5. હવે અહીંયા એક પંક્તિ આપેલી છે આપણને, વેજીટેબલ્સ આર નાઇસ, વેજીટેબલ્સ આર યમ્મી, આઈ લાઇક વેજીટેબલ્સ ઇન માય ટમી. એટલે શાકભાજી કેવા હોય છે? સરસ, અને સ્વાદ, એનો સ્વાદ પણ સરસ હોય છે, અને મને મારા પેટમાં શાકભાજી ગમે છે. હવે આ એક્ટિવિટીમાં આપણે કાંઈ કરવાનું નથી, ફક્ત જે આ ત્રણ પંક્તિ છે એમાં વેજીટેબલ્સની જગ્યાએ પહેલાં ફ્રૂટ્સ લખવાનું છે, પછી પાછી ત્રણ આ પંક્તિ લખવાની છે. વેજીટેબલ્સની જગ્યાએ ફ્રૂટ લખવાનું છે, એના પછી આઈસ્ક્રીમ લખવાનું છે, અને પછી ચોકલેટ લખવાનું છે. એક્ટિવિટી 6, સોલ્વ ધીઝ સ્પાઇસી રીડલ્સ. આપણે ઉખાણા જોવાના છે, એનો જવાબ શોધવાનો છે. ફાઇન્ડ આઉટ ઇંગ્લિશ વર્ડ્સ ફોર ધીઝ ફ્રોમ ધ વોકેબલરી લિસ્ટ. આપણે લિસ્ટમાંથી એ ઉખાણાનો જે આપણને જવાબ મળે ગુજરાતીમાં, એનો અંગ્રેજી શબ્દ અહીંયા લખવાનો છે, અને ત્યારબાદ અહીંયા એનું ચિત્ર દોરવાનું છે. પહેલું છે, યુ કેન પાવડર મી, એટલે તમે મને દળી શકો છો. યુ ટુ મેક ફૂડ હોટ એન્ડ સ્પાઇસી, તીખું આપણું જે ખોરાક છે એને તીખો બનાવવા માટે મારો ઉપયોગ થાય છે. ઇફ યુ એડ ટુ મચ ઓફ મી, જો તમે બહુ વધારે મારો ઉપયોગ કરો તો શું થાય? આઈ મેક યુ ગાર્બ્સ, એટલે જો મારો વધારે ઉપયોગ કરો તો હું બહુ જ તીખું લાગું છું, અને તીખું લાગે એટલે આપણે કેવું થાય, એવું થાય ને, યોર આઈઝ એન્ડ નોઝ બિગેન ટુ વોટર, તમારા આંખ અને તમારા નાકમાંથી પાણી નીકળવાનું ચાલુ થઈ જાય. એન્ડ યુ ક્રાય, અને તમે રડવા માંડો. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ, તો તમે વિચાર કરો અને કયો કે હું કોણ છું, કયો જોઈ, કોણ હશે એ? વાહ, એ છે ચીલી. ચીલી એટલે કે મરચું. બાળકો, તમારે અહીંયા મરચું દોરવાનું છે. બીજું, ટેલ મી ક્વિકલી હુ એમ આઈ, ગ્રાઇન્ડ મી એન્ડ પાવડર મી ટુ મેક યોર ફૂડ લુક યલ્લો. મને ઝડપથી જવાબ આપો કે હું કોણ છું, મારો પાવડર બનાવવાનો છે, અને તમારો ખોરાક પીળો કરવા માટે મારો ઉપયોગ થાય છે. આઈ એમ મિક્સ્ડ ઇન ઓઇલ બાય ગ્રેની એન્ડ એપ્લાઇડ ટુ વાઉન્ડ્સ ક્વિકલી. જે દાદી હોય, આપણા દાદી હોય, દાદી દ્વારા મારો ઉપયોગ કરવામાં આવે છે, અને તેલમાં એને મિક્સ કરીને મને જો નાનું લાગે છે તો એના ઉપર લગાવવામાં આવે છે. આઈ હીલ ઓલ વાઉન્ડ્સ બિગ એન્ડ સ્મોલ. વાઉન્ડ્સ એટલે કે ઘા, નાના મોટા ઘા મારું જો લેપ લગાડવામાં આવે તો એ રૂજાઈ જાય છે. આઈ એમ લવડ બાય ઓલ, મને બધા જ પ્રેમ કરે છે. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ, ટેલ મી ક્વિકલી હુ એમ આઈ, વિચારો અને કયો જોઈ, હું કોણ છું, તો કોણ છે એવું, તો કે હળદર. હળદરને શું કહેવાય? ટર્મરિક. બાળકો, તમારે અહીંયા હળદર દોરવાની છે. એના પછી, સ્મોલ એન્ડ રાઉન્ડ લાઇક અ પર્લ, આઈ એમ બ્લેક વેન આઈ એમ હોલ. નાનું અને ગોળ મોતી જેવું છું, કાળા કલરનું છું જ્યારે હું આખું હોઉં છું. આઈ કેન બી પાવડર્ડ કોર્સ ઓર ફાઇન, મારો તમે એકદમ બારીક ભૂકો પણ કરી શકો છો, અને અધકચરો ભૂકો પણ કરી શકો છો. એ શાર્પ એન્ડ સ્પાઇસી ટેસ્ટ ઇન ઇઝ માય, મારો સ્વાદ કેવો છે, તીખો. વેધર ઇટ ઇઝ સોલ્ટી ઓર સ્વીટ, આઈ એમ એડેડ એઝ અ સ્પેશિયલ ટ્રીટ. મીઠાઈ હોય કે કોઈ ચટપટી રસ હોય, મારો ભૂકો એમાં નાખવામાં આવે છે. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ, ટેલ મી ક્વિકલી હુ એમ આઈ, તો હું કોણ છું, તો એ છે કાળા મરી. એને ઇંગ્લિશમાં કહેવાય બ્લેક પેપર, કાળા મરી અથવા તો તીખા. અહીંયા તમારે દોરવાના છે. પછી, આઈ એમ અ સ્મોલ એન્ડ સ્કીની ચેપ, સમટાઈમ્સ આઈ એમ બ્રાઉન એન્ડ સમટાઈમ્સ બ્લેક. હું એકદમ
નાનું છું અને ચામડી જેવા રંગનું છું. ક્યારેક હું બ્રાઉન કલરનો હોઉં છું અને ક્યારેક હું બ્લેક કલરનો હોઉં છું. એડેડ ટુ હોટ ઓઇલ એન્ડ ઘી, ગરમ તેલ અને ઘીમાં મને નાખવામાં આવે છે. આઈ સ્પ્રેડ માય ફ્રેગરન્સ ઓલ એરાઉન્ડ મી. જ્યારે ગરમ તેલ કે ઘીમાં મને નાખવામાં આવે છે ત્યારે મારી સુગંધ બધી જગ્યાએ ફેલાય છે. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ, ટેલ મી ક્વિકલી હુ એમ આઈ. કયો જોઈ, હું કોણ છું? તો તમને ખબર છે, રાઈ, આપણે રાઈ નાખીએ, મમ્મી શાક વગેરે રાઈ નાખે, રાઈની જગ્યાએ ઘણીવાર બીજું શું નાખે છે? તો કે જીરું. હા, તો જીરાને આપણે શું કહેવાય? ક્યુમિન સીડ્સ. અહીંયા તમારે જીરું દોરવાનું છે. આઈ લુક લાઈક ઝીરા ધો બ્રાઉન ગ્રીન એમ આઈ. હું જીરા જેવું દેખાઉં છું, બ્રાઉન અને ગ્રીન કલર જેવું. ટુ મેક યોર સ્ટમક હેલ્ધી આઈ ઓલવેઝ ટ્રાય. મને ખાવાથી તમારું પેટ હેલ્ધી રહે છે, સ્વસ્થ રહે છે. ઈટ મી ઓલવેઝ આફ્ટર યોર મીલ. હંમેશા ખોરાક લીધા બાદ મને ખાવામાં આવે છે. આઈ રિફ્રેશ યોર માઉથ યુ શ્યોરલી ફીલ. મોઢામાં મને નાખ્યા બાદ તમને એકદમ ફ્રેશ ફીલ થાય છે. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ, ટેલ મી ક્વિકલી હુ એમ આઈ. કયો જોઈ, હું કોણ? જીરા જેવું કોણ દેખાય છે જેનો રંગ લીલા કલરનો હોય અને ખાધા પછી આપણે શું ખાઈએ છીએ? તો કે મુખવાસ. મુખવાસમાં શું હોય? વરિયાળી. તો વરિયાળીને શું કહેવાય? ફેનલ સીડ્સ. આઈ લુક લાઈક અ નેલ બટ અ બર્ડ એમ આઈ. હું નેલ એટલે કે ખીલી, ખીલું જે ખીલી જેવું દેખાઉં છું પણ ખરેખર હું ખીલી નથી. ચોકલેટ બ્રાઉન કલર એન્ડ અ સ્ટ્રોંગ સ્મેલ હેવ આઈ. મારો કલર કેવો છે? ચોકલેટ બ્રાઉન. અને મારી સુગંધ કેવી છે? એકદમ તેજ. વેન યોર ટૂથ હેક મેક્સ યુ શાઉટ આઈ સૂધ ધ પેન ઇન યોર માઉથ. જ્યારે તમારા દાંત દુખે છે ત્યારે મને એમાં મૂકવામાં આવે છે, એટલે મારા મૂકવાથી તમારા દાંતના દુખાવામાં રાહત થાય છે. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ, ટેલ મી ક્વિકલી હુ એમ આઈ. તો હું કોણ છું? ખબર છે દાંત દુખે ત્યારે શું મૂકવામાં આવે છે? એ પૂછજો જોઈએ તમારા મમ્મીને. તો ત્યાં લવિંગ મૂકવામાં આવે છે. લવિંગને શું કહેવાય? ક્લો, સી એલ ઓ વી ઈ, ક્લો. હવે નેમ ફોર ડિશિસ ધેટ આર મેડ એટ યોર હોમ. તમારા ઘરે જે વાનગીઓ બનાવવામાં આવે છે એનું નામ આપણે લખવાનું છે. પહેલું છે વેન યુ હેવ ગેસ્ટ. ગેસ્ટ એટલે મહેમાન. જ્યારે તમારી ઘરે મહેમાન હોય ત્યારે મમ્મી શું બનાવે છે? શું બનાવે છે? તો કે પૂરી, શાક એટલે વેજીટેબલ, સલાડ, પાપડ, દાલ, રાઈસ એટલે ભાત બનાવે છે ને તમારા મમ્મી મહેમાન આવે ત્યારે. અને મીઠાઈ તો ખરી જ. હવે મીઠાઈમાં તમને કઈ મીઠાઈ ભાવે છે? ચાલો જોઈએ. આપણે અહીંયા લખી નાખીએ જલેબી. તમે જલેબીની જગ્યાએ કોઈ પણ બીજી મીઠાઈનું નામ લખી શકો છો જે તમારા મમ્મી બનાવતા હોય એ. હવે બીજું, વેન સમવન ઇઝ નોટ વેલ. જ્યારે કોઈ બીમાર હોય ત્યારે શું બનાવવામાં આવે છે? ખબર છે તમને? તમને તાવ આવે તો મમ્મી શું ખવડાવે છે? તો કે ખીચડી. ઓન રેગ્યુલર ડેઝ. રેગ્યુલર એટલે બાકીના દિવસોમાં રોજ આપણે કેવો ખોરાક ખાઈએ છીએ, શું ખાઈએ છીએ? તો કે ચપાતી એટલે રોટલી, શાક, વેજીટેબલ, પછી છાશ પીવો છો ને બધાય તો એને શું કહેવાય? બટર મિલ્ક, રાઈસ એન્ડ દાળ. દાળ ભાત, દાળ ભાત, શાક, રોટલી અને છાશ રોજ તો તમે એ જ ખાવ છો ને. હવે રીડ ફોલોઈંગ રેસીપીઝ. નીચેની જે રેસીપી આપેલી છે આપણે જોવાની છે. પહેલી રેસીપી શેની છે? તો કે દાલ બાટી. હવે આપણે જોવાનું છે કે દાલ બાટી કેવી રીતે બને છે. હવે દાલ બનાવવા માટે પહેલાં આપણે શું લેશું? તો કે કલેક્ટ ચણા દાળ, સ્પ્લિટ બેંગોલ ગ્રામ. ચણા દાળ કયો કે બેંગોલ ગ્રામ કયો? ચણા દાળને ઇંગ્લિશમાં કહેવાય બેંગોલ ગ્રામ. એટલે ચણાની દાળ લેવાની છે. પછી તુવેર દાળ. તુવેર એટલે અરહરની દાળ. બીજું મૂંગ દાળ. મૂંગ એટલે ગ્રીન ગ્રામ. એન્ડ અડદ. અડદની દાળ અથવા
સ્પ્લિટ બ્લેક લેન્ટિલ્સ. બ્લેક લેન્ટિલ્સ એટલે મસૂરની દાળ, કાળા મસૂરની દાળ આવે છે. ચાર દાળ આપણે ભેગી કરવાની છે. કઈ કઈ છે ચાર દાળ? ચણાની દાળ, તુવેરની દાળ, મગની દાળ અને અડદની દાળ, અથવા તો અડદની જગ્યાએ મસૂરની દાળ. પછી ક્લીન એન્ડ વોશ ધ દાળ. બધી જે દાળ છે ને ભેગી કરીને આપણે ધોઈ નાખવાની છે અને સાફ કરી નાખવાની છે. પ્રેશર કુક ધેમ ઓલ. પછી કુકરમાં બાફી નાખવાની છે. હીટ ધ ઘી ઇન અ પેન, એડ ક્યુમિન સીડ્સ. એક તવામાં ઘી ગરમ કરવાનું છે અને એમાં ક્યુમિન સીડ્સ, એટલે આપણે આગળ જોયું શું કહેવાય ક્યુમિન સીડ્સને, તો કે જીરું. ઘી ગરમ કરવાનું છે અને એમાં શું નાખવાનું છે? જીરું. વેન ક્યુમિન સીડ્સ ક્રેકલ, સોટ ધેમ. જ્યારે તેલ ગરમ ગરમ આવી ગયું હોય તેમાં આપણે જીરું નાખીએ તો જીરુંમાંથી અવાજ આવે ને તડતડ, એવું થાય ત્યારે આપણે સહેજ એને હલાવવાનું છે. પછી એમાં બીજું શું નાખવાનું છે? તો કે એડ ક્લોવ. ક્લોવ એટલે લવિંગ. બે લીવ્સ. બે લીવ્સ એટલે તમાલપત્ર, મોટા મોટા પાન હોય. પૂછજો મમ્મીને, એટલે બતાવશે તમને. પછી ગ્રીન ચીલીસ. પછી લીલું મરચું. એન્ડ એસાફોઇટીડા. એસાફોઇટીડા એટલે કે હિંગ, એટલું એમાં નાખી દેવાનું છે. એડ કુકડ દાળ્સ ઇન હીટ, એડ વોટર. પછી જે બધી દાળ આપણે બાફી હતી એ બધી એમાં નાખી દેવાની છે અને એમાં પાણી નાખવાનું છે. એના પછી એડ ચીલી પાવડર, ટર્મરિક પાવડર, કોરિએન્ડર પાઉડર, ગરમ મસાલા એન્ડ સોલ્ટ ટુ ટેસ્ટ. એમાં શું શું નાખશું? તો કે મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો અને મીઠું. સિમર ફોર 5 to 7 મિનિટ્સ. પછી એને હલાવશું 5 થી 7 મિનિટ માટે. એના પછી બાટી બનાવવા માટેની રીત. ટેક 1 કપ ઓફ હોલ વ્હીટ ફ્લોર. 1 કપ ઘઉંનો લોટ લેવાનો છે. 1/2 કપ ઓફ સેમોલિના એટલે કે રવો. 1/2 કપ શેનો લેવાનો છે? તો કે સેમોલિના, રવો. એન્ડ 2 ટેબલ સ્પૂન્સ ઓફ બેસન. 2 મોટા ચમચા શેના? તો કે બેસનના. બેસન એટલે બેંગલ ગ્રામ ફ્લોર, એટલે શું કહેવાય, ચણાનો લોટ. એડ ઓઇલ એન્ડ સોલ્ટ. પછી એમાં તેલ અને મીઠું નાખવાનું છે અને હલાવી નાખવાનું છે. એડ વોટર, નીડ ઇન ટુ અ ફર્મ ડફ, નીડ વેલ ફોર 5 to 7 મિનિટ્સ. પછી પાણી નાખીને એનો લોટ, એકદમ સરસ કડક લોટ બાંધવાનો છે અને 5 થી 7 મિનિટ માટે એને મસળવાનો છે. કુક ઇન અ સ્પેશિયલ બાટી કુકર. પછી એ બાટીને શેમાં બનાવવાની છે? તો કે બાટીનું એક કુકર આવે છે એમાં. અને પછી છેલ્લે એડ ઘી એટ સર્વિંગ. જ્યારે તમે બાટી ખાવા માટે આપો ત્યારે એમાં ઘી નાખવાનું છે. જોવો જોઈ, આવડી ગયું ને આપણે દાલ બાટી બનાવતા. બીજી રેસીપી દાળ ઢોકળી. દાળ ઢોકળી બનાવવાની છે હવે. એમાં દાળ બનાવવા માટે શું શું કરવાનું છે? તો કે વોશ ધ તુવેર દાળ, પ્રેશર કુકર ટીટ. એટલે તુવેરની દાળ લેવાની છે અને કુકરમાં બાફી નાખવાની છે. મેશ ઇટ પ્રોપરલી વિથ અ રાઉન્ડ લેડલ. બફાઈ ગયા પછી એને ઝેરણીથી આપણે એકદમ વ્યવસ્થિત ઝેરી નાખવાની છે. એડ વોટર, સોલ્ટ, ટર્મરિક પાવડર ટુ ટેસ્ટ. પુટ ઇટ ટુ કુક. પછી એમાં પાણી એડ કરવાનું છે, મીઠું, હળદર અને ફરીથી એને બાફવા માટે મૂકી દેવાની છે. હીટ ઓઇલ ઇન અ પેન. તવામાં ગરમ તેલ કરવાનું છે. એડ ક્યુમિન સીડ્સ, એટલે એમાં શું નાખવાનું છે? તો કે જીરું, એસાફોઇટીડા એટલે હિંગ, ડ્રાય રેડ ચીલીઝ એટલે સૂકું લાલ મરચું, બે લીવ્સ એટલે તમાલપત્ર, ક્લોવ્સ એટલે લવિંગ, સિનામોન એટલે તજ. સિનામોન એટલે કે તજ. પછી કાર્ડામોમ્સ. કાર્ડામોમ્સ એટલે એલચી. કરી લીવ્સ એટલે લીમડાના પાન. જિંજર એટલે કે આદુ. ગ્રીન ચીલીઝ. ગ્રીન ચીલીઝ એટલે મરચું. ટોમેટોઝ એટલે ટમેટા. એન્ડ રેડ ચીલી પાવડર અને લાલ મરચું પાઉડર. સ્ટીલ ધ ઓઇલ સરફેસીસ, એડ ઇટ ટુ ધ કુકિંગ દાલ. હલાવવાનું આપણે ક્યાં સુધી હલાવવાનું? તો કે જ્યાં સુધી તેલ ઉપર દેખાય નહીં ત્યાં સુધી હલાવવાનું. જ્યારે તેલ ઉપર દેખાય ત્યારે એ વઘાર આપણે શેમાં નાખી દેવાનો છે? દાળમાં. એના પછી ઢોકળી કેવી રીતે બનાવવાની છે? તો કે ટેક હોલ વ્હીટ આટા, એડ સોલ્ટ એન્ડ ઓઇલ, મિક્સ વેલ. ઘઉંનો લોટ લેવાનો છે, એમાં મીઠું અને તેલ નાખીને મિક્સ કરવાનું છે. એડ સફિશિયન્ટ વોટર, નીડ ઇન ટુ અ સ્ટીફ ડફ. હવે એમાં પાણી નાખીને એકદમ સરસ મજાનો લોટ બાંધવાનો છે. ટેક લેમન સાઇઝ પોર્શન, રોલર રોટી, કટ પીસીસ. લીંબુ જેવડા માપનો એક ગોળિયું લેવાનું છે, એમાં રોટલી બનાવવાની છે અને પછી એના કટકા કરી નાખવાના છે.
એડ ઓલ ધ ઢોકળી પીસીસ વન બાય વન ઇન અ કુકિંગ ડાળ. પછી જ્યાં ડાળ હોય એમાં આપણે એક પછી એક એ ઢોકળી નાખવાની છે. મિક્સ ધેમ જેન્ટલી અને ધીમે ધીમે હલાવવાનું છે. સિમર ફોર 5 to 7 minutes વાઇલ સ્ટીયરિંગ ઓકેશનલી. ક્યારેક ક્યારેક હલાવતું રહેવાનું અને 5 થી 6 મિનિટ માટે એને ચડવા દેવાનું. ફિનિશ ઓફ વિથ જ્યુસ ઓફ લેમન એન્ડ ચોપ્ડ કોરિએન્ડર લીવ્સ. પછી એ થઈ જાય પછી આપણે શું કરવાનું છે, એમાં લીંબુનું પાણી નાખવાનું છે, લીંબુનો રસ નાખવાનો છે અને કોથમીર સુધારીને ઉપર ગાર્નિશ કરી દેવાનું છે. હવે બાળકો આપણે બે જે રેસીપી જોઈ દાલ બાટીની અને દાળ ઢોકળીની એના આધારે અહીંયા પ્રશ્નો આપેલા છે, પ્રશ્નોના આપણે જવાબ લખવાનો છે. પહેલો પ્રશ્ન છે, રાઈટ સ્પાઇસીસ યુઝડ ઇન દાલ બાટી. દાલ બાટી બનાવવા માટે સ્પાઇસીસ એટલે કે જે જે મસાલાનો ઉપયોગ થયો છે એ આપણે લખવાનું છે. તો હવે કયા કયા મસાલા જોયા હતા તો હું અહીંયા ટીક કરું છું, તમારે એ જવાબમાં લખી નાખવાના છે તમારી જાતે. કયા કયા મસાલા હતા તો ચાલો જોઈએ, અહીંયાથી આપણે જોઈએ. પહેલું છે ક્યુમિન સીડ્સ એટલે કે જીરું, પછી છે લવિંગ, તમાલપત્ર, લીલું મરચું, હિંગ, મરચી પાવડર, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો અને મીઠું. હવે બીજો પ્રશ્ન, લિસ્ટ ઇન્ગ્રીડિયન્ટ્સ ફોર દાળ ઢોકળી. દાળ ઢોકળી બનાવવા માટે જેટલી જેટલી વસ્તુઓનો ઉપયોગ થયો છે એ બધી જ વસ્તુઓનું સામગ્રીની યાદી અહીંયા કરવાની છે. તો ચાલો જોઈએ, આપણે જોઈએ. પહેલું છે તુવેરની દાળ, બીજું છે પાણી, મીઠું, હળદર, તેલ, જીરું, હિંગ, સૂકું મરચું, તમાલપત્ર, લવિંગ, તજ, એલચી, લીમડાના પાન, આદું, લીલું મરચું, ટમેટા અને મરચી પાવડર. પછી તેલ તો આવી ગયું, પછી શું હતું બીજું, તો કે વીટ આટા, ઘઉંનો લોટ, પછી છેલ્લે હતું લીંબુ અને કોથમીર. હવે ત્રીજું, નેમ ઓલ ધ ફ્લોર્સ યુઝડ ઇન બાટી. હવે બાટી બનાવવા માટે આપણે કયા કયા લોટનો ઉપયોગ કર્યો હતો એ લખવાનું છે. તો હું લખી નાખું છું, તમે લખી નાખજો. પહેલો તો કયો લોટ હતો, તો કે ઘઉંનો એટલે વીટ ફ્લોર. બીજું શું હતું એમાં, રવો. રવાને શું કહેવાય, સેમો લીના. એન્ડ ત્રીજું શું હતું, બેસન. બેસનને શું કહેવાય, ગ્રામ ફ્લોર. ફ્લોર બેસન એટલે ચણાનો લોટ હતું ને. હવે ચોથું, વોટ વિલ યુ એડ ટુ ગાર્નિશ દાલ બાટી. દાલ બાટી બની જાય એના પછી છેલ્લે આપણે આપવા ટાઈમે એમાં શું નાખવાનું હતું, તો કે ઘી. તો અહીંયા આપણે શું લખશું કે વી વિલ એડ ઘી ટુ ગાર્નિશ દાલ બાટી. હવે ત્રીજું, રાઈટ રેસીપી ફોર ખીચડી. હવે ખીચડી બનાવવા માટે આપણે રેસીપી લખવાની છે, ચાલો જોઈએ. હવે ખીચડી બનાવવી હોય તો પહેલાં આપણે શું કરવું પડે, તો કે પહેલાં આપણે મગની દાળ અને ચોખા એને પલાળવા પડે અને ધોવા પડે. તો અહીંયાથી આપણે શરૂ કરીએ, વોશ એન્ડ સોક દાલ એન્ડ રાઈસ ટુગેધર ફોર 30 મિનિટ. 30 મિનિટ માટે આપણે મગની દાળ અને ચોખાને ધોઈને પલાળી રાખીશું. એના પછી આપણે શું કરશું, હીટ ઘી ઓર ઓઇલ, આપણે તેલ ગરમ કરશું. એડ મસ્ટર્ડ સીડ, ક્લોવ્સ એન્ડ સિનામોન. તેલ ગરમ કરીને તેલ આવી જાય એટલે એમાં આપણે મસ્ટર્ડ સીડ એટલે કે રાઈ, લવિંગ અને તજ નાખી દઈશું.
when the seed crackle and Asafoetida curry leaves 4 cups of water, rice, moong dal, red chili powder, turmeric powder and salt. હવે તેલ કે ઘી ગરમ થાય એટલે આપણે રાઈને રાઈ લવિંગ અને તજ નાખી દીધું. એના પછી જ્યારે જીરું ચડી જાય, અવાજ આવે તળ તળ, એટલે પછી એમાં શું નાખશું આપણે, હિંગ, લીમડો, પાણી, ચોખા, મગની દાળ, લાલ મરચું પાવડર, હળદર અને મીઠું. બધું નખાઈ જાય પછી મિક્સ વેલ, વ્યવસ્થિત હલાવી નાખશું. પછી પ્રેશર કુક ફોર 3-4 વિસલ્સ, 4-5 સીટી વાગે ત્યાં સુધી એને ચડવા દઈશું. આફ્ટર 10 મિનિટ્સ એલાવ ધ સ્ટીમ ટુ એસ્કેપ બિફોર ઓપનિંગ ધ લીડ ઓફ પ્રેશર કુકર. હલાવીને પછી સીટી થવા દઈશું. સીટી થઈ જાય ને પછી ગેસ બંધ કરીને 10 મિનિટ પછી આપણે કુકરમાં જે હવા હોય એ સીટીથી કાઢી નાખશું અને પછી જ કુકરનું ઢાંકણ ખોલશું. એના પછી સર્વ કરીશું. તેનાથી સર્વ વિથ ઘી અને છેલ્લે આપવા ટાઈમે એમાં શું નાખશું આપણે, ઘી. જોયું ને કેવી રીતે આપણે ખીચડી બનાવી. હવે તમે પણ ઘરે બનાવજો, મમ્મીને હેલ્પ કરજો, મમ્મીને કહેજો કે આવી રીતે બનાવે. હવે નેમ 3-5 ઓફ યોર ફેવરેટ ડિશિઝ, રાઇટ ધેર રેસિપી ઇન ગુજરાતી, પ્રેઝન્ટ ઇટ ઇન ધ ક્લાસરૂમ. હવે તમારે અહીંયા શું કરવાનું છે કે 3-5 તમને મનભાવતી વાનગીઓના નામ લખવાના છે, જેમ કે ગુલાબજાંબુ, બરફી, લડ્ડુ, જલેબી, ઢોકળા વગેરે. તમને જે પણ વાનગીઓ ભાવતી હોય એનું નામ લખવાનું છે અને એમાંથી કોઈ પણ એક વાનગીની રેસીપી તમારે ગુજરાતીમાં લખવાની છે. ગુજરાતીમાં તમારે તમારી બુકમાં લખવાની છે. પછી પ્રેઝન્ટ ઇટ ઇન ધ ક્લાસરૂમ. હવે ક્લાસરૂમ તો અત્યારે છે નહીં, તો તમારે શું કરવાનું છે કે તમારી સાથે ક્લાસમાં તમારા ગામના જે તમારા મિત્રો ભણતા હોય એની સાથે એ વાનગીને શેર કરવાની છે. આનાથી શું થશે કે તમને બધાને અલગ અલગ વાનગીઓ કેવી રીતે બનાવવી એ ખબર પડશે. એના પછી એક્ટિવિટી 7, લાઈક વેજીટેબલ સ્ક્રેપ્સ, સ્ક્રેપ્સ ઓફ અધર થિંગ્સ આર ઓલ્સો યુઝફુલ. હવે એક્ટિવિટી 7માં શું છે કે જેમ આપણે વાર્તામાં જોયું હતું કે જે શાકભાજીનો વેસ્ટ હતો એમાંથી નવી વસ્તુ બની ગઈ, એવી રીતે આપણા ઘરમાં પણ એવા વધારાનો કચરો પડેલો હોય છે જેમાંથી અલગ અલગ વસ્તુઓ બની શકે છે. નેમ ધ થિંગ્સ ધેટ આર થ્રોન અવે એટ હોમ ઓર ઇન સ્કૂલ. હવે તમારે એવી વસ્તુઓની યાદી કરવાની છે જે સ્કૂલમાં અથવા ઘરમાં ફેંકી દેવામાં આવે છે. જેમ કે અહીંયા આપેલું છે, પહેલું છે ઓલ્ડ ટેક્સ્ટબુક એન્ડ નોટબુક્સ. ટેક્સ્ટબુક એટલે કે આપણે પાઠ્યપુસ્તક અને નોટબુક, આપણે જૂની જે પાઠ્યપુસ્તક અને નોટબુક હોય તમે ફેંકી દો છો અથવા પસ્તીમાં આપી દો છો. પછી ટોન ચપ્પલ્સ ઓર શૂઝ, તમારા ચપ્પલ અથવા બૂટ તૂટી ગયા હોય તો તમે એને પણ ફેંકી દો છો. પછી ઓલ્ડ ક્લોથ્સ, જૂના કપડાં. હવે અહીંયા જે ખાલી જગ્યા છે એમાં તમારે તમારી જાતે તમારા મિત્રો સાથે ચર્ચા કરીને અહીંયા જે ફેંકી દેવાની વસ્તુઓ એની યાદી કરવાની છે.
એના પછી સીટ ઇન ગ્રુપ્સ વોટ કેન યુ મેક ફ્રોમ ધીસ થિંગ્સ ડિસ્કસ પુટ યોર આઈડિયાઝ ઓન ધ બોર્ડ. હવે તમારે તમારા મિત્રો સાથે બેસીને આ જે બધી વસ્તુનું લિસ્ટ બનાવવાનું છે, પછી એ વસ્તુઓમાંથી કઈ નવી વસ્તુ બની શકે છે એની એક યાદી તૈયાર કરવાની છે, અને કેવી રીતે બનશે એ વિચારો એકબીજાને રજૂ કરવાના છે અથવા તો બુકમાં લખવાના છે. હવે બાળકો, મેં જે પણ અહીંયા લખાવેલું છે એ બધું તમારે તમારા પાઠ્યપુસ્તકમાં લખી લેવાનું છે, અને જે રેસીપી આપેલી છે એ તમારે ઇંગ્લિશની બુકમાં, પાકી બુકમાં લખવાની છે.